કચ્છના જખૌ પાસે આજે લેન્ડફોલની શક્યતા છે। માંડવીના દરિયામાં પવન સાથે કરંટ ઉદ્ભવી રહ્યો છે। આજે ખાના ખરાબીની સૌથી વધારે શક્યતા। 145 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી સંભાવના છે। ત્યારે દરિયા કિનારાના ગામડાઓને ખાલી કરાવી દેવામાં આવ્યા છે। ત્યારે કચ્છના માંડવીમાં ભારે વરસાદની શરૂઆત છે। જિગ્નેશ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જિગ્નેશ, ભારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે, કેવી સ્થિતિ? वरसाद खाबको के વાવાઝોડું છે તેના કારણે જે આ દુકાન હતી તેનો આગળનો એન્ટ્રી ગેટ પણ હવે તૂટી પડવાની તૈયારીમાં છે। થોડા સમય પહેલા જે વાવાઝોડું આવ્યું હતું, જે તો કચ્છના માંડવીથી દ્રશ્યો જોવા મળ્યા કે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે દરિયા કિનારે માંડવી બીચ ઉપર। અમારા સંવાદદાતા જિગ્નેશ જોડાયેલા છે અને ખાસ ભારે પવન અત્યારે ફૂંકાઈ રહ્યો છે અને થોડીક વારમાં વરસાદની પણ શરૂઆત થઈ જશે। કચ્છના જખૌ પાસે આજે લેન્ડફોલ થવાની શક્યતા છે અને સમગ્ર કચ્છના દરિયા કિનારે જેમાં જખૌ છે, માંડવી છે, આ તમામ દરિયા કિનારા એવા છે કે જ્યાં હાલમાં અસર જોવા મળી રહી છે। આજે ખાના ખરાબીની સૌથી વધારે શક્યતા છે। હાલમાં સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને આવા દ્રશ્યો છે કે જેનાથી ચોક્કસથી એલર્ટ રહેવાની જરૂર છે, ગભરાવાની જરૂર નથી, કારણ કે ભારે પવનની શક્યતા હતી અને એ પ્રમાણે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે દરિયા કિનારે। સૌથી વધારે અહીંયા અસર જોવા મળી રહી છે તો સમગ્ર કચ્છમાં પણ ક્યાંક વાદળછાયું વાતાવરણ છે। જાય છે કારણ કે જે હલકી વસ્તુઓ છે જેમાં કહી શકાય કે ખુરશીઓ છે તેની સામે